हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली आपने तुम्हारे प्रिंसिपल्स ऑफ माइक्रो इकोनॉमिक्स टू इन यूनिट 4 एन चैप्टर 4 प्रॉफिट इमा आपने डिस्कस करता था अबाउट दी थियरीज जेमा आपने बे टाइप नी थियरीज जे चेक स्टडी कर ली थी, रिस्क बेयरिंग एज वेल एज अनसर्टेनिटी थियरी ऑफ प्रॉफिट बराबर। हवे तमने एना थी आगळ एक थोड़ो एडवांस लेवल नो कंसेप्ट आपेलो छे के जे आपने करंट मार्केट साथे जेने आपने कनेक्ट करी शकीए बराबर। एक एवी वस्तु के जे करंट मार्केट ने रिलेशन मां छे, नो डाउट ए थियरी पण क्रिटिसिज्म थी भरेली छे बराबर। दरेक वस्तु नी पॉजिटिव ने नेगेटिव साइड होय। फाइन, सो लेट अस डिस्कस अबाउट द डायनेमिक थियरी जे प्रोफेसर जे बी क्लार्के आपने आपेली छे बराबर। एनु केवुं एवुं छे के कोई पण मार्केट नी अंदर चेन्जीस ना तो रिस्क बेरिंग कैपेसिटी ना लीधे आवे छे के ना तो बिजनेस मां आवती कोई पण प्रकारनी अनसर्टेनिटी ना લીધે આવે છે। તો સેના લીધે આ વસ્તુ જે પ્રોફિટ જે છે આપણે જનરેટ થાય છે તો કે ડાયનેમિક ચેન્જીસ ના લીધે બરાબર। ધ વર્લ્ડ ઇઝ મોસ્ટ ડાયનેમિક થિંગ બરાબર। દરેક સમયે દરેક પળે કોઈ ને કોઈ વસ્તુ બદલાતી રહે છે। ડાયનેમિઝમ અને ડાયનેમિક નો મતલબ જ એવો થાય છે કે સમયે સમયે બદલાતું રહેવું, અથવા તો આપણે એને કહી શકીએ કે કોન્સ્ટન્ટ ચેન્જ થતી રહેતી કોઈ પણ વસ્તુ બરાબર। લેટ અસ ડિસ્કસ અબાઉટ ધેટ પાર્ટ। ધીસ થિયરી વોઝ ફર્સ્ટ પ્રોપાઉન્ડેડ બાય ધી અમેરિકન ઇકોનોમિસ્ટ જે બી ક્લાર્ક, હુ ડિફાઇન્ડ પ્રોફિટ એઝ ધ એક્સેસ ઓફ પ્રાઇસ ઓફ ગુડ્સ ઓવર ધેર કોસ્ટ બરાબર। જેને એવું કીધું કે પ્રોફિટ જે છે એ તમારી કોસ્ટની એક્સેસ પ્રાઇસ તમને જે મળે છે તમારા ગુડ્સની બરાબર, એને પ્રોફિટ તરીકે આપણે ઓળખીએ છીએ। ક્લાર્ક નું કેવું એવું છે કે પ્રોફિટ અરાઇઝિસ ડ્યુ ટુ ડાયનેમિક ચેન્જીસ ઇન ધી સોસાયટી ઓર ડ્યુ ટુ ધી ફેક્ટ ધેટ સોસાયટી ઇઝ ડાયનેમિક બરાબર। સી ક્લાર્કે એક એવી વસ્તુ ફાઇન્ડ આઉટ કરી કે તમે જો એક જ એવી ઇકોનોમી કે જે ક્યારેય નથી બદલાતી એમાંથી તમને પ્રોફિટ પણ ન મળે, કારણ એનું એકમાત્ર એવું છે કે હું આજે 10 રૂપિયાની જ વસ્તુ વેચતી હતી ને આવતા 5 વર્ષ સુધી 10 રૂપિયાની જ વસ્તુ વેચીશ તો મને પ્રોફિટ તો ક્યારેય નથી થવાનો બરાબર, કારણ કે માર્કેટમાં કોઈ બદલાવ નથી। બદલાવ આવે છે તો તમને એનો ફાયદો મળે છે બરાબર, અને એ જ વસ્તુ એ અહીંયા સ્પેસિફાઈ કરે છે। જો શું કહે છે તો કે પ્રોફિટ અકોર્ડિંગ ટુ હિમ કેન નોટ અરાઇઝ ઇન અ સ્ટેટિક સોસાયટી, ઇન સચ સોસાયટી The element of time is non-existent. There is no uncertainty of any type or any kind. બરાબર, કહેવાનો મતલબ એવો છે કે એવી સોસાયટી કે જે ડાયનેમિક નથી અને સ્ટેટિક છે, આ સોસાયટીની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ તમને જોવા મળશે નહીં, અને જો તમને કોઈ પ્રકારના ચેન્જીસ નથી જોવા મળતા તો સિમ્પલી તમે એ વસ્તુ સમજી જાઓ કે ભાઈ આનાથી આ વસ્તુથી આગળ તમે વધી નહીં શકો બરાબર, કારણ કે માર્કેટમાં કોઈ કોમ્પિટિટર નથી, માર્કેટની અંદર ગવર્મેન્ટનું કઈ ઇન્ટરવેન્શન નથી, માર્કેટની અંદર કોઈ ટેકનિકલ ચેન્જીસ નથી, કે પછી માર્કેટની અંદર કોઈ પણ પ્રકારના બિઝનેસ સાયકલને રિલેટેડ ચેન્જ નથી, બીજું માર્કેટની અંદર કોઈ પણ પ્રકારની નેચરલ કેલામિટીઝ કે ક્યારેય આવતી નથી, કોઈ જગ્યાએ જે છે એ કોઈ વસ્તુની સ્કેરસિટી થતી નથી, કોઈ વસ્તુ જે છે એનું પ્રોડક્શન જે છે એને તમારે વધારવાની જરૂર નથી, આવી સ્ટેટિક સોસાયટીમાં કોઈ પણ સમયે ટાઈમ જે છે એનું એવું કહી શકાય કે કોઈ પણ સમયનું ઇમ્પોર્ટન્સ નથી રહેતી, કારણ કે દરેક સમયની અંદર પરિસ્થિતિ જે છે એક સમાન રહેતી હોય છે, અને જ્યારે પરિસ્થિતિ એક સમાન રહે તો સમયનું મહત્વ જે છે એ ઘટી જાય બરાબર। તો એ એક વસ્તુ કીધું છે, દેર ઇઝ નો અનસર્ટેનિટી ઓફ એની કાઇન્ડ, એટલે કે તમને જે કે ફ્યુચર રિસ્ક લાગતું હોય ને કે ભાઈ ફ્યુચરમાં આવું થશે તો એટલા માટે આપણે જે છે એ પૈસા ભેગા કરી આ છે તે છે બરાબર, પણ એવું જો નથી થતું બરાબર, એમાં કોઈ પણ પ્રકારની અનસર્ટેનિટી જ નથી આવતી તો તમને કોઈ વસ્તુની ટેન્શન નથી રહે, કોઈ વસ્તુનું ટેન્શન તો તમને એ વસ્તુમાંથી કોઈ ફાયદો પણ નહીં મળે, સીધી વસ્તુ છે, લોકોને અનસર્ટેનિટી નથી, એઝ અ બિઝનેસમેન તમને નથી તો લોકોને નથી। સો એ એક વસ્તુ જે છે એ આની અંદર આપેલી છે। નેક્સ્ટ તમે કહે છે કે ધ ઇકોનોમિક એક્ટિવિટી ઓફ લાસ્ટ યર વુડ બી રિપીટેડ ધીસ યર વિધાઉટ એની ચેન્જ એન્ડ ધેરફોર નો રિસ્ક ઓફ એની કાઇન્ડ
ફોરેન એન્ટરપ્રિનિયર ઇન અ સ્ટેટિક સોસાયટી. જે વસ્તુ ગયા વર્ષે થઈ હતી એ જ આ વર્ષે થશે, એ આવનારા વર્ષે થશે. આવું જ રહી, એટલે કે દરેક વસ્તુ બરાબર એની કોઈ કિંમત ના બદલાય, એનું પ્રોડક્શન જે છે એનું લેવલ ના બદલાય, તો પછી કોઈ જરૂરિયાત નથી એને એ વસ્તુ જે છે એને, અથવા તો કોઈ વસ્તુની ડિમાન્ડ નથી, અથવા તો તમારે એને વધારે પ્રાઇસમાં વેચવાની જરૂરિયાત નથી. બરાબર, સો એ બી એક વસ્તુ અહીંયા તમને આપી છે. અને આ સિચ્યુએશનની અંદર એન્ટરપ્રિનિયરને કોઈ પણ પ્રકારનો રિસ્ક નથી, રિસ્ક નથી તો એમાંથી કોઈ પણ પ્રકારનો ફાયદો એને મળશે નહીં. બટ સોસાયટી એઝ વી નો ઇઝ ડાયનેમિક. બરાબર, સોસાયટી જે છે એ એવર ચેન્જિંગ ફેક્ટર સાથે ચાલે છે, એટલે કે દરેક સોસાયટીની અંદર, દરેક સમાજની અંદર સમયે સમયે જે છે એ બદલાવ થતા રહે છે. એક જમાનામાં બાળ લગ્ન જેવી પ્રથા હતી છે હવે નથી, એક જમાનામાં જે છે સતી પ્રથા હતી હવે કઈ છે ના. બરાબર, એક જમાનામાં જે છે શિક્ષણને ઇમ્પોર્ટન્સ નહોતું આપવામાં આવતું, હવે હવે દરેક લોકો એજ્યુકેશન લે છે. બરાબર, એક જે છે એ જમાનાની અંદર ખાલી અને ખાલી વાહન તરીકે સાયકલો ચાલતી, હવે કેટલા બધા વેહિકલ્સ તમે જોઈ શકો છો. બરાબર, એક જમાનાની અંદર દરેક કામ જે છે એ મજૂરો દ્વારા જ કરાવવામાં આવતું, માણસ એટલે કે માનવ નિર્મિત જ વસ્તુ એવું કહી શકાય. હવે હવે કેટલી બધી એડવાન્સ ટેકનોલોજી છે. બરાબર, એક જમાનામાં મોબાઈલ જેવી કોઈ વસ્તુનું નામો નિશાન નથી, હવે કેટલા એડવાન્સ લેવલના, કેટલા એડવાન્સ ટેકનોલોજી સાથે જે છે એ મોબાઈલ્સ આવે છે માર્કેટની અંદર. એન્ડ સો એ દરેક વસ્તુ છે કે જે સમયાંતરે બદલાઈ ગઈ છે. અને સમયાંતરે બદલાવાનો મતલબ છે કે પહેલા જે છે એ કોઈ બીજી ટેકનોલોજી આવી હશે અને પછી જે છે આ ટેકનોલોજી આવી હશે. બરાબર, એક ટાઈમે જે છે એ પહેલા રિસીવર જે છે પેલું ડાયલ કરી અને ડાયલર થી તમે ફોન લગાડતા, પછી જે છે એ પેડ આવ્યું, ફાઈન પેડ માંથી પછી જે છે એ ફોન આવ્યા, પેલા ટાવર વાળા, એ ટાવર વાળા ફોન રિમૂવ થઈ ગયા, પછી મોબાઈલ આવ્યા સ્વિચ વાળા, પછી એ સ્વિચ વાળા મોબાઈલ ની અંદર બી કેટલી બધી રિવોલ્યુશન આવી. બરાબર, પછી એમાંથી ક્વાર્ટી કીપેડ ફોન આવ્યા, ક્વાર્ટી કીપેડ માંથી ટચ સ્ક્રીન આવ્યા, ટચ સ્ક્રીન માંથી હવે જે છે એ તમે જુઓ છો કે કેટલા બધા એડવાન્સ લેવલના મોબાઈલ ફોન્સ છે. સો એ એક વસ્તુ છે. જોઈએ ક્લાર્ક આપણને કયા કયા ચેન્જીસ બતાવે છે. ક્લાર્ક નું કેવું એમ છે કે સોસાયટીની અંદર મેઇનલી 5 ચેન્જીસ થતા હોય છે. પહેલું તો એ કે ચેન્જીસ ઇન ધ સાઇઝ ઓફ પોપ્યુલેશન, વસ્તી જે છે ને એમાં જે છે એ વધારો થયો. બરાબર, અને તમે જોઈ શકો છો કે આઝાદી થી લઈને અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 100 કરોડ નો જમ્પ લીધેલો છે આપણે. બરાબર, જયારે આપણે આઝાદ થયા ત્યારે આપણા દેશની વસ્તી 28-30 કરોડ હતી, અત્યારે 130 કરોડ છે. બરાબર, ઓલમોસ્ટ 100 કરોડ નો જે છે એ જમ્પ લીધેલો છે આપણે સિન્સ લાસ્ટ 75 to 77 યર્સ. બરાબર, એટલા વર્ષોની અંદર. નેક્સ્ટ તમને કહે છે ચેન્જીસ ઇન ધી સપ્લાય ઓફ કેપિટલ. બરાબર, એક વસ્તુ તમને કહું છું, કેપિટલની અંદર આપણે બંનેને લઈ શકીએ, મોનિટરી રિસોર્સિસ અને અધર ધેન મોનિટરી રિસોર્સિસ, તો એના જે છે એ સપ્લાયની અંદર ઘણો ખરો બદલાવ આવી ગયો છે. પેલા અમુક વસ્તુ આપણી પાસે નથી, હવે આપણે એને અક્વાયર કરી શકીએ છીએ. હવે જે છે એ વસ્તુની સ્કેરસિટી થાય છે, પેલા આપણી પાસે પુષ્કળ પ્રમાણમાંથી એવું પણ બનેલું છે. બરાબર, તો કેપિટલ જે છે એના સપ્લાયની અંદર જે છે એ વધઘટ થવી અને એમાં બદલાવ આવવો, કારણ કે એ એક ઇમ્પોર્ટન્ટ રિસોર્સિસ છે આપણી પ્રોડક્શન પ્રોસેસને કેરી કરી જવા માટે. ફાઈન, નેક્સ્ટ તમે કીધું છે ચેન્જીસ ઇન ધ પ્રોડક્શન ટેકનિક્સ. મેં તમને કીધું એમ વર્ષોથી પહેલા જે છે એ તમારા મમ્મી પપ્પાને પૂછો, દરેક કામ જે છે એ જાતે એ લોકો કરતા, હવે જે છે એ જ કામ કરવા માટે ઘણી બધી ટેકનોલોજી જે છે આવી ગઈ છે. બરાબર, અને ટેકનિક્સ થ્રુ આપણે કારણ કે આપણે એને અડોપ્ટ એટલા માટે કરીએ છીએ કારણ કે આપણી ઇઝીનેસ જે છે એ આપણા માટે ક્રિએટ કરે છે. ફાઇન, સો ઇઝ ક્રિએટ કરે છે, ધેટ્સ વાય વી આર અડોપ્ટિંગ ઇટ એન્ડ ઇટ ઇઝ નેસેસરી. નેક્સ્ટ તમને કીધું છે ઇન અ ફોર્મ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન. બરાબર, પેલા આવી કોઈ કેટેગરી નથી, માઇક્રો યુનિટ્સ ને, સ્મોલ બિઝનેસ યુનિટ્સ ને, મીડિયમ સ્કેલ યુનિટ્સ ને, લાર્જ સ્કેલ યુનિટ્સ. બરાબર, એમાં કોઈ કેટેગરાઇઝેશન નતા. અને પહેલાના જમાનામાં છે ને ધંધા જ બહુ ઓછા હતા, એટલે કે ઇન્ડસ્ટ્રીના નામે વસ્તુઓ જ બહુ ઓછી. બાકી દરેક લોકો પોતપોતાનો વારસાગત ધંધો, જેમ કે દરજી હોય તો દરજી કામ કરે, સુથાર હોય તો સુથારી કામ કરે, બરાબર લુહાર હોય તો લુહારી કામ કરે, ધોબી હોય એના સન ડોટર જે કઈ પણ કપડાં ધોવાનું જ કામ કરતા. સો બેઝિકલી ખેડૂતો એના સંતાનો ખેતી કરે.
સો ઈ એક વસ્તુ હતી ને હવે તો ઇન્ડસ્ટ્રી જે છે એનો શેર અને ઇન્ડસ્ટ્રી જે છે એનો એવું કહી શકાય કે સ્પાન બહુ વધી ગયો છે અને વ્યાપ વધી ગયો છે અને એ પ્રમાણે એના એનું ઓર્ગેનાઇઝેશન પણ બદલતું રહે છે એટલે કે આ કોમ્પિટિશન તમે જે અલગ અલગ માર્કેટની અંદર જુઓ છો અને અલગ અલગ માર્કેટ વાઇઝ અલગ અલગ કોમ્પિટિશન એના એન્વાયરમેન્ટ તમે જુઓ છો એ બી આનું જ જે છે એ પરિણામ છે નેક્સ્ટ તમને કીધું છે ચેન્જીસ ઇન હ્યુમન વોન્ટ્સ માણસોની ઈચ્છા શક્તિમાં બદલાવ બરાબર તમારા મમ્મી પપ્પાની ઈચ્છા શક્તિ જે છે ને એ નાના હતા ત્યારે એની એમની વોન્ટ્સ એમની ડિઝાયર્સ બહુ ઓછી હતી એની કમ્પેરિઝનમાં આપણે જે છીએ એ એવું કહી શકાય કે બહુ વધારે પડતા મહત્વાકાંક્ષી છીએ બરાબર સો યસ હ્યુમન વોન્ટ્સની અંદર બદલાવ અને એ તો સમય જે છે એ પ્રમાણે બદલાવ આવે છે અને એ બદલાવને આપણે જે છે એ એડોપ્ટ કરીએ છીએ સો એ વસ્તુ આપેલી છે લાસ્ટમાં તમને આને રિલેટેડ ક્રિટિસિઝમ આપેલો છે ડાયનામિક થિયરી જે છે બરાબર એવું કે જેમાં તમે ચેન્જીસ જે છે એની સાથે સાથે તમે મેઝર આઉટ કરો છો કે ભાઈ આમાં માર્કેટમાંથી પ્રોફિટ જનરેટ થાય કે નહીં બરાબર અને દરેક વખતે જ્યારે સમયાંતરે વસ્તુઓ બદલાય ને એટલે તમને એમાં કંઈક ને કંઈક ફાયદો મળતો હોય છે બરાબર ઓફકોર્સ કયો માણસ એવો હોય કે જેને પોતાની ઇઝીનેસમાં ઇન્ટરેસ્ટ ના હોય અને ઇઝીનેસ ક્રિએટ કરવા માટે એ લોકો પૈસા આપવા તૈયાર ના હોય આપીએ જ છીએ આપણે બરાબર ટુ વ્હીલર વેહિકલના બી આપણે 65-70,000 રૂપિયા આપીએ છીએ અને ફોર વ્હીલ લઈએ તો અલગ જ વસ્તુ છે કારણ કે એ આપણા માટે લક્ઝરી ઓર વી કેન સે ધેટ લક્ઝરી ને સાઈડ મૂકીને તો એ કમ્ફર્ટ ક્રિએટ કરે છે બરાબર સો ઈ બી એક પોઈન્ટ ઓફ વ્યૂ છે જોઈએ ક્રિટિસિઝમમાં શું કે છે એઝ પોઈન્ટેડ આઉટ બાય પ્રોફેસર નાઇટ પ્રોફિટ ઇઝ નોટ ડ્યુ ટુ ઓલ સોર્ટ્સ ઓફ ચેન્જીસ ટેકિંગ પ્લેસ ઇન ડાયનેમિક સોસાયટી અકોર્ડિંગ ટુ હિમ two types of changes takes place in a society professor knight ke darek vakte foreseen changes foreseen uncertainty or foreseen risk and unforeseen changes je che athva to unforeseen risk ne unforeseen uncertainty je che ena base upar j vastu kidene che ama bhi professor knight nu kevu evu che ke darek vakte eva changes na lidhe j faydo malto hoy ke profit generate thai che evu joruri nathi karan ke enu kevu evu che ke tame foreseen changes je che ne એને તો ટેપ કરી શકો છો વિથ ધી અધર સોલ્યુશન્સ બટ તમે અનફોર્સિંગ ચેન્જીસને ક્યારેય ટેપ અપ નથી કરી શકતા અને એ વસ્તુ સાચી પણ છે બરાબર આપણને ખ્યાલ હતો 2019ની સાલમાં કે શું કોરોના જેવું પેન્ડેમિક આવશે ના ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અનફોર્સિંગ ચેન્જ બરાબર અને આપણને એ પણ નથી ખબર કે ભાઈ વર્લ્ડ વોર જેવી કોઈ સિચ્યુએશન પણ આવી શકે બરાબર સો યસ હા એક વસ્તુ છે કે ઈ ટાઈપની સિચ્યુએશન જે છે એ મેનમેડ હોય બરાબર તો આપણે ઓફકોર્સ એને ટેપ અપ કરી શકીએ છીએ બરાબર સો એની વસ્તુ એનો પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે કે તમે જે બદલાવ આવવાના છે કે જે બદલાવ માનવ નિર્મિત છે ને તમે કદાચ જોઈ પણ શકશો પણ જે બદલાવ માનવ નિર્મિત નથી અને કદાચ માનવ નિર્મિત છે પણ અને અમુક નેચરલ છે એ વસ્તુને તમે ક્યારેય જે છે એ એના માટે તમે એને તમે જોઈ નથી શકો હા એની એક પ્રોબેબિલિટી હોય છે જેને તમે જેને આપણે એવું કહીએ તારે કે ભાઈ આ વસ્તુની આગાહી છે કોઈ કુદરતી આફત આવે તો આપણે માત્ર એની આગાહી કરી શકીએ છીએ પણ એ તો જ્યારે સાચી સાચ આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે શું ડિસ્ટ્રોય કરીને જાય છે બરાબર તો એ એક વસ્તુ જે છે એનું કેવું ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી છે નો ડાઉટ અમુક વસ્તુ જે છે સાચી પણ છે ને અમુક વસ્તુ જે છે એમાં આપણે બી ક્રિટિસાઇઝ એને કરી શકીએ બરાબર નેક્સ્ટ તમને કીધું છે ક્લાર્ક હેઝ રિજેક્ટેડ ધ રિસ્ક થિયરી ઓફ પ્રોફિટ ઓન ધી ગ્રાઉન્ડ ધેટ રિસ્ક ઇઝ બોર્ન બાય કેપિટલિસ્ટ એન્ડ નોટ બાય ધી એન્ટરપ્રિન્યોર બરાબર ઓફકોર્સ ક્લાર્કે એ વસ્તુ જે છે એને રિજેક્ટ કરી દીધેલી છે કે ભાઈ રિસ્ક જે છે અથવા તો રિસ્ક થિયરી ઓફ પ્રોફિટ કે ભાઈ રિસ્ક તમે જેટલું બેર કરો છો એ પ્રમાણે તમને રિવોર્ડ મળે પણ એનું કેવું એવું છે કે રિસ્ક જે છે એ તો કેપિટલિસ્ટ જે છે એના સાઈડથી બેર કરવામાં આવે છે બરાબર અને ઘણી વખત એવું બનતું પણ હોય છે જે વ્યક્તિ તમારી કંપનીની અંદર પૈસા રોકે છે એ જ વ્યક્તિ સૌથી વધારે જે છે એ રિસ્ક બેર કરે છે બરાબર તો રિસ્ક જે છે એ બેઝિકલી કેપિટલિસ્ટને લાગે છે અને એન્ટરપ્રિન્યોરને નહીં મોર ઓર લેસ આ વાત સાચી પણ છે બરાબર ભલે ક્રિટિસિઝમ જે છે એની અંદર આપેલું છે નો ડાઉટ આજે હું પોતે મારી કંપનીની અંદર પૈસા રાખું તો હું જ કેપિટલિસ્ટ છું હું જ એન્ટરપ્રિન્યોર છું તો નુકસાની જશે એ મને જ જશે બરાબર બટ એ આખી અલગ વસ્તુ છે અહીંયા ક્લાર્કે એ વસ્તુને ધ્યાનમાં લીધેલી નથી લાસ્ટ તમને કહે છે ઇકોનોમિક ડાયનેમિક્સ ઓફ ક્લાર્ક ઇઝ ઇન રિયાલિટી કમ્પેરેટિવ સ્ટેટિક
economic dynamic refers to the continuous change, but the dynamic change of clock exhausts itself and profit accruing on account of this change will be frictional. એનું કહેવાનો મતલબ એવો છે, સી ક્રિટિક્સ લોકો છે ને એ ઘણી ટેકનિકલ લેંગ્વેજની અંદર કહેતા હોય છે, આ બી ટેકનિકલ લેંગ્વેજની અંદર જ છે. એનું કહેવું એમ છે કે ઇકોનોમિક ડાયનેમિક્સ જે છે એ તો કન્ટિન્યુઅસ ચેન્જીસ ઉપર ચાલતા હોય, બરાબર, દરેક સમયે દરેક પળે જે છે એ બદલાતા હોય. અને સી રિયાલિટીની અંદર જે છે એ જોવા જાઓ તમે તો ઇટ ઇઝ અ કમ્પેરેટિવ સ્ટેટિક અપ્રોચ. કારણ એનું એવું છે, એકમાત્ર એવું છે કે તમે જ્યારે એવું કહો છો ને કે બે પોપ્યુલેશનમાં ચેન્જ થાય તો પોપ્યુલેશન પોતે જ જે છે એ આખા કન્ટ્રીનું પ્રોડક્શન જે છે એને શોષી લે છે. હા, એમાંથી તમને કઈ ફાયદો મળે છે? ના, બરાબર. પછી વાત આવે કેપિટલ, કેપિટલ રિસોર્સિસ ઓલરેડી આપણી પાસે સ્કેર્સ છે, અને જો લોકો એને વધારે પડતા ઓક્યુપાઈ કરશે પ્રોડક્શન પ્રોસેસ ની અંદર, ધેન ઓલસો ઇટ વિલ એક્ઝોસ્ટ ઇટસેલ્ફ, બરાબર. તો એ એક વસ્તુ છે, અને આવા કેસીસ ની અંદર પ્રોફિટ કદાચ તમને થાય તો પણ એ પ્રોફિટ ફ્રિક્શનલ હોય છે, ઓર વી કેન સે ધેટ ઇમેજિનરી પ્રોફિટ હોય છે. ફાઈન, સો એ એક વસ્તુ કીધેલી છે. અને લાસ્ટમાં તમને કીધું છે, અકોર્ડિંગ ટુ પ્રોફેસર ટોસિન, ધ ડાયનેમિક થિયરી હેઝ ક્રિએટેડ અનનેસેસરી એન્ડ આર્ટિફિશિયલ ડિફરન્સ બિટવીન પ્રોફિટ એન્ડ વેજીસ ઓફ મેનેજમેન્ટ, બરાબર. એક વસ્તુ છે કે આ પ્રોફેસર ટોસિનનું કહેવું છે કે ભાઈ ડાયનેમિક થિયરી એ ખોટી રીતે જે છે આર્ટિફિશિયલ ડિફરન્સ ક્રિએટ કર્યો છે પ્રોફિટ ને મેનેજમેન્ટના વેજીસ જે છે એના માટે, બરાબર. બેઝિકલી એનું કહેવાનું એમ છે કે મેનેજમેન્ટના વેજીસ અને પ્રોફિટ એ બંને એક જ વસ્તુ છે. ઓફકોર્સ હું મેનેજ કરું છું તો મને રિવોર્ડ મળે છે, એન્ડ ઇટ ઇઝ બેઝિકલી માય રિવોર્ડ, એટલે કે માય પ્રોફિટ, એવું આપણે કન્સિડર કરીને ચાલી શકીએ. યસ ઓર નો? તો એવું એક આ લોકોનું કહેવું છે. બટ જો જોવા જઈએ તો ખરેખર બે વસ્તુ જે છે એ ઘણી વખત એવું બનતું હોય છે કે મેનેજ કરવાવાળા અલગ વ્યક્તિ હોય છે, બરાબર, અને જેના હિસ્સાનો આ પ્રોફિટ હોય છે એ વ્યક્તિ પણ અલગ છે. સો એ બી એક સિચ્યુએશન છે જેને આપણે ધ્યાનમાં લઈ શકીએ. ફાઈન, સો યસ, ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ડાયનેમિક થિયરી. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશન ની અંદર આપણે ઇનોવેટિવ થિયરી જે છે એ ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.